ગંડા ગોપીનાથજી દેવ મંદિરમાં સાંખ્યયોગી બહેનોનો વિડિયો ઉતારતા વિરોધ અને વિવાદ સર્જાયો. મંદિરના વ્યવસ્થાપકો પર માનસિક પરેશાન કરવાનો આક્ષેપ. સ્વામિનારાયણ સંપ્રદાયનું સુપ્રસિદ્ધ તીર્થધામ એવું ગંડા ગોપીનાથજી દેવ મંદિર ખાતે દરબારગઢમાં ભજન કીર્તન કરી રહેલ સાંખ્યયોગી બહેનોનો વિડિયો ઉતારવા જતા વિરોધ સાથે વિવાદ સર્જાયો હતો. મંદિરના સંચાલકો વ્યવસ્થાપકો અવારનવાર કેમ પ્રકારે માનસિક રીતે પરેશાન કરતા હોવાનો સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ. વિવાદ વકરે નહીં તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મારું નામ સાંખ્યયોગી અલ્પાબેન ગઢડા. અમે લોકો દરબારગઢ ની અંદર આ સ્વામિનારાયણ ભગવાન જ્યારથી આ ગઢડા ની અંદર વસ્યા ને ત્યાંથી આ દરબારગઢ ની અંદર સાંખ્યયોગી બહેનો ભજન કરતા હોય છે. આ બહેનો સાંખ્યયોગી બહેનો માટેનું જ ભજનનું સ્થળ છે. પણ આ લોકો 5 વર્ષ આ જે દેવપક્ષના જે સંતો છે હરજીવન સ્વામી વિમુખ ભાનુ સ્વામી એ લોકો અમને 5 વર્ષ થાય એન કેન પ્રકારે અમને પરેશાન કરી રહ્યા છે. તો અમે શાંતિથી ઓરડાની અંદર બેસીને અમે કીર્તન ભક્તિ સત્સંગ કરતા હતા તો એને ઓચિંતાના કોઈ એના માણસને મોકલ્યો અને અમારો વિડીયો ઉતારવા મળ્યા. એટલે અમે એને કીધું ભાઈ તમે શું કામ અમારો વિડીયો ઉતારો છો? એટલે એણે એમ કીધું કે અમને આનંદ સ્વામી મોકલ્યા છે. એટલે અમે એને કીધું કે તમે એવી રીતે વિડીયા ના ઉતારી શકો. એટલે અમે એ ભાઈને પકડી રહ્યા એટલે અમે એને ઊભો રાખ્યો અને એનો મોબાઈલ લઈને અમે અમારો વિડીયો તો ડિલીટ મારી દીધો અને અમે એને પૂછ્યું પછી અમે છૂટો કરી દીધો. પણ આ લોકો અમને 5 વર્ષથી એટલો બધો ત્રાસ આપી રહ્યા છે કે હવે એમ વાત પૂછો એટલો ત્રાસ. કેમ કે 5 વર્ષથી જ્યારથી આ લોકો સત્તા ઉપરથી આવ્યા ત્યારથી જ એને શરૂઆત કરી છે કે મોટાબાના ઓટાને એટલે લક્ષ્મીવડે મોટાબાન જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરેલો એ સાંખ્યયોગી બહેનોની સેવા કરવાનું સ્થાન છે. તો ત્યાંય એણે અમારી એ જે સેવાથી ઝડપી લીધી અને પછી અમને ત્યાં માર મરેલા છે. બે બાઉન્સરને લાવીને અમને માર પણ મરાવેલા છે. અમારને અમારી ઉપર એણે 10 થી 12 વખત FIR કરેલી છે. અમને 10 થી 12 વખત અમને જેલમાં પણ એને મોકલેલા છે અને પછી અમારા ઉપર એણે બાઉન્સરથી માર મરાવ્યા અમને જેલમાં મોકલેલા. અમારા ઉપર 12 વખત એણે FIR કરાવેલી છે અને અમને એણે અને પ્રકારે અમને આજે પણ એ લોકો અમને માનસિક ત્રાસ પણ આપી રહ્યા છે. જાણવા મળ્યું છે કે ઘટના સ્થળે પોલીસ કાફલો પણ આવ્યો હતો અને મામલો રફાદફા પણ કરવામાં આવ્યો હતો. એ લોકો અમે કોઈ અમે તો શાંતિથી ભગવાનનું ભજન કરતા હતા એનો માણસ આવીને વિડીયો ઉતાર્યો એટલે અમે બધા ઊભા થયા અને અમે ના પાડી. એટલે એ લોકોએ તરત પોલીસવાળાને બોલાવી લીધા. અમે આ કઈ વાતને જાણતા નથી અને પોલીસવાળા એની રીતે બેઠા છે. અમે અમારી રીતે ભજન કરીએ છીએ. શાંતિનું વાતાવરણ છે. આપનો પરિચય? મારું નામ સાંખ્યયોગી રીતાબેન. અમે તો અમારી રીતે શાંતિથી ભજન કરતા હતા. મહારાજે આ મંદિર બાંધ્યું ત્યારથી મોટીબા વખતથી અમે લોકો દરબારગઢમાં સાંખ્યયોગી બહેનો ભજન કરતા હોઈએ છીએ. તો અમને એન કેન પ્રકારે આ લોકો માનસિક પ્રોસેસિંગ આપી રહ્યા છે. અમે ભજન કરતા હતા તો મંદિર ઉપરથી કોઈ મંદિરવાળાએ વહીવટ કરતા હોય કોઈ માણસને મોકલો દરબારગઢમાં અને અમારા અચાનક વિડીયા ઉતારવા માંડ્યા. અને અમને આવી રીતના ઘણી વાર પહેલાં પણ આવી રીતના ટોર્ચરિંગ ઘણું કરતા હોય છે. અમે લક્ષ્મીવાડી જે અમારા મોટીબા અમારા ગુરુ કહેવાય તો અમારા ગુરુના દર્શન કરવા મોટીબા માના સ્થાને જતા હોય તો ત્યાં પણ અમે દર્શન કરતા હોય ને ત્યાં અમારા ઉપર કોઈ સોરીના આરોપ નાખે છે કોઈ ગમે તે રીતે અમને હેરાન કરે છે ત્યાં પણ એમ. એટલે અમને અમારી રીતે શાંતિથી ભજન કરવા નથી દેતા. એ લોકો સાધુ સાધુ વહીવટ કરતા હોય જે કરતા હોય તે પણ અમને બહેનોને સાંખ્યયોગી બહેનોને શાંતિથી ભજન કરવા નથી દેતા એમ. અને અત્યારે આ લોકોએ પછી આ મામલા તરીકે પોલીસને મોકલી અને પોલીસ લોકો એની રીતે અહીંયા આવીને બેઠા છે. હજી અમે અમારી રીતે ભજન કરી કોઈ ઝઘડો નથી કોઈ કાંઈ કારણ નથી છતાં અત્યારે આ લોકોએ પોલીસને મૂકી છે.